ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે નિશાયક ચેપ્ટરની શરૂઆત કરી હતી અને એમાં એનો ફર્સ્ટ ટોપિક કે જેમાં દ્વિહાર નિશાયક અને ત્રિહાર નિશાયક એટલે કે 2x2 અને 3x3 પ્રકારના નિશાયકનું મૂલ્ય કેવી રીતે મેળવવું એ કન્સેપ્ટ આપણે કમ્પ્લીટ કરી અને સ્વાધ્યાય 4.1 પણ પૂર્ણ કર્યું હતું. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક 4.2માં બે પછીની તમામ એક્સરસાઇઝની અંદર ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે નિશ્ચાયકના ગુણધર્મો ઉપર આધારિત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ નિશ્ચાયકના ગુણધર્મો. તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ નિશ્ચાયકની પહેલો પોઈન્ટ, નિશ્ચાયકની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવતા નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. ઓકે, એટલે આપણે જો શ્રેણીક હોય તો આપણે પરિવર્ત શ્રેણીક લઈએ છીએ, એ જ પ્રમાણે આપણી પાસે અહીંયા આગળ એક નિશ્ચાયક આપેલો હોય, એ નિશ્ચાયકને આપણે બધી જ હારને અનુરૂપ સ્તંભમાં જો ફેરવીએ તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. એટલે આપણે અહીંયા આગળ એક આ કન્સેપ્ટ જે છે એને આપણે ક્લિયર કરીએ. ધારો કે એક નિશ્ચાયક લઈએ આપણે 1, 2, 3, 2 - 4, 5, 4, 2, 6. કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આપણે નિશ્ચાયક લઈએ અને એ નિશ્ચાયકનું આપણે સૌથી પહેલા મૂલ્ય શોધી નાખીએ છીએ. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે અહીંયા આગળ જે નિશ્ચાયક આપ્યો છે એમાં આપણે પહેલી રો થી શરૂઆત કરીએ છીએ. તો ફર્સ્ટ રો માટે 1, તો આપણને આન્સર મળશે 6 × 6 = 24, માઇનસ 24 - 10. -2 લઈએ તો 6 × 2 = 12, -20 +3 લઈએ તો આપણને મળે 2 × 2 = 4 અને -16 એટલે +16. સાદુરૂપ આપીએ તો જો -24 - 10 એટલે -34 × 1 એટલે -34. 12 - 20 એટલે -8 અને આગળ -2 છે એટલે -8 + 2 = 16. 14 + 6 = 16 અને 4 એટલે 20 અને 20 × 3 = 60. તો આપણી પાસે 60 અને 16 એટલે સરવાળો કરીએ એટલે આપણને મળે 76 અને 76 માંથી આપણે 34 ને બાદ કરીશું એટલે આપણને આન્સર મળશે 42. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણને આન્સર મળી ગયો છે અહીંયા આગળ 42, તો નિશ્ચાયકમાં આપણે કોઈ પણ નિશ્ચાયક આપેલો હોય તેનું મૂલ્ય આપણે શોધી શકીએ છીએ. પરંતુ આપણે હવે નિશ્ચાયકની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવીએ તો વિદ્યાર્થી મિત્રો, એ જે ક્રિયા છે એ ક્રિયાને કહેવામાં આવે છે RI → CI અથવા CI → RI. એટલે આનો અર્થ એવો થયો કે અનુરૂપ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવતા. આ એનો સંકેત છે કે આપણે જે સ્ટેટમેન્ટ લખ્યું છે કે નિશ્ચાયકની અનુરૂપ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવતા એટલે RI → CI પણ કહી શકો અને CI → RI એટલે એનો અર્થ થશે અનુરૂપ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવતા. તો જો આપણી પાસે સ્તંભમાં ફેરવીએ એટલે આપણી પાસે નિશ્ચાયક બદલાઈ જશે. એટલે પહેલી હાર છે 1, 2, 3 એને પહેલા સ્તંભમાં લખીશું, બીજી હાર છે 2 - 4, 5 એને બીજો સ્તંભ અને ત્રીજી હાર 4, 2 અને 6. હવે આપણે આ નિશ્ચાયકનું આપણે મૂલ્ય શોધીએ. પ્રથમ હારની મદદથી 1 લઈએ એટલે -24 - 10. નિશ્ચાયકનું મૂલ્ય તમને આવડે છે એટલે પહેલી હાર પહેલા સ્તંભના ઘટકો કેન્સલ થશે
એટલે માઇનસ ચોવીસ માઇનસ દસ. નેક્સ્ટ હવે આપણે બીજો ઘટક છે ટુ, ટુ એટલે આવશે માઇનસ ટુ. માઇનસ ટુ લઈએ એટલે આપણે છ દુ બાર માઇનસ ત્રણ દુ છ, એટલે બાર માઇનસ છ. નેક્સ્ટ ત્રીજું ચાર માટે પાંચ દુ દસ માઇનસ માઇનસ બાર એટલે પ્લસ બાર. માઇનસ ચોવીસ માઇનસ દસ એટલે માઇનસ ચોત્રીસ. બાર ઓછા છ છ અને આગળ ટુ છે એટલે છ દુ બાર. દસ અને બાર એટલે બાવીસ અને બાવીસ ચોક ઇઠ્યાસી. ઇઠ્યાસી માંથી આપણે બંને પહેલા ઋણપદ નો સરવાળો કરીએ એટલે છ અને અહીંયા આગળ મળશે આપણને છેતાલીસ અને ઇઠ્યાસી. તો તમે જોઈ શકો છો સ્ટુડન્ટ, ઇઠ્યાસી માંથી આપણે છેતાલીસ બાદ કરીએ એટલે આપણને આન્સર મળશે ફોર્ટી ટુ. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એટલે કે નિશ્ચયકની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવતા નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. એટલે આપણે આ ગુણધર્મો જે છે એ જાણીએ છીએ. એટલે ક્યારેક આપણે એક્ઝામ્પલ્સ નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરશું ત્યારે ક્યારેક એવી જરૂરિયાત પડે કે નિશ્ચયકની હારને આપણે સ્તંભમાં ફેરવવી પડે તો આપણે ફેરવી શકીએ છીએ, કારણ નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. નેક્સ્ટ સેકન્ડ નંબરનો ગુણધર્મ આપણે જોઈએ, સેકન્ડ નંબરનો પોઈન્ટ. તો સેકન્ડ નંબરનો પોઈન્ટ એવું કે છે કે નિશ્ચયકની કોઈ પણ બે હારની અદલા બદલી કરો. નિશ્ચયકની કોઈ પણ બે હારની, બે હાર કે સ્તંભ, કોઈ પણ બે હાર કે સ્તંભ ની અદલા બદલી કરવામાં આવે અથવા ની અદલા બદલી કરતા મળતા નિશ્ચયકનું મૂલ્ય, અદલા બદલી કરીએ એટલે સ્વાભાવિક છે નિશ્ચયક બદલાઈ જશે, એટલે મળતા નિશ્ચયકનું મૂલ્ય, મળતા નિશ્ચયકનું મૂલ્ય મૂળ નિશ્ચયક થી, મૂળ નિશ્ચયક ના મૂલ્યની વિરોધી સંખ્યા છે, વિરોધી સંખ્યા છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે અહીંયા આગળ કન્સેપ્ટ એવું કે છે કે નિશ્ચયકની કોઈ પણ બે હારની અદલા બદલી કરતા મળતા નિશ્ચયકનું મૂલ્ય મૂળ નિશ્ચયકના મૂલ્યથી વિરોધી છે. તો હમણાં આપણે જે ઉદાહરણ લીધું એ જ ઉદાહરણ માટે ડિસ્કસ કરીએ સ્ટુડન્ટ. તો આપણી પાસે જે નિશ્ચયક હતો ડી, તો એ લખીએ. પહેલી હાર હતી વન ટુ થ્રી, વન ટુ થ્રી. બીજી હાર હતી ટુ માઇનસ ફોર ફાઈવ, ટુ માઇનસ ફોર ફાઈવ. અને ત્રીજી હાર હતી ફોર ટુ સિક્સ, ફોર ટુ સિક્સ. આનું નિશ્ચયક ઓલરેડી આપણે શોધ્યું છે, એનું મૂલ્ય, એનું મૂલ્ય આપણને મળે છે ફોર્ટી ટુ. ઓકે, ઓલરેડી આપણે શોધેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, એનો સંકેત શું? કોઈ પણ બે હારની અદલા બદલી કરવી એટલે, તો આપણે અહીંયા આગળ નિશ્ચયકની કોઈ પણ બે હાર કે બે સ્તંભની આપણે અદલા બદલી કરવી છે. ઓકે, તો આપણે એને સંકેતમાં આ રીતે લખી શકીએ. સંકેત છે એનો આર આઈ જે, તો આર આઈ જેનો અર્થ થાય આઈમી હાર અને જેમી હાર ની અદલા બદલી. ધારો કે, ધારો કે સી આઈ જે હોય તો આઈમો સ્તંભ, આઈમો સ્તંભ અને જેમાં પહેલી હાર છે ત્રીજી હારના સ્થાન ઉપર આવી જશે, ત્રીજી હારે પહેલી હારના સ્થાન ઉપર આવી જશે. ઓકે, ધારો કે અહીંયા લખીએ આપણે સી ટુ થ્રી, તો સી ટુ થ્રી નો અર્થ થશે આપણી પાસે બીજા અને ત્રીજા સ્તંભની અદલા બદલી. સી થ્રી ટુ ત્રીજા અને બીજા સ્તંભની અદલા બદલી, સી વન ટુ એટલે પહેલા અને બીજા સ્તંભની અદલા બદલી. ટૂંકમાં આ સંકેત મુજબ આપણે કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભની અદલા બદલી કરી શકીએ છીએ. ધારો કે આપણે અહીંયા આગળ એક ક્રિયા આપણે રેન્ડમલી કોઈ પણ ચેન્જ કરીએ છીએ. ધારો કે હું હારમાં ક્રિયા ચેન્જ કરું છું, એવું સ્તંભમાં પણ થઈ શકે છે. તો ધારો કે આપણે આર વન થ્રી ક્રિયા કરતા એક ઉદાહરણ લઈએ છે, દરેક માટે આ સત્ય છે બરોબર. તો આર વન થ્રી એટલે પહેલા અને, તો એક નવું નિશ્ચયક થઈ જશે,
पहली हार अने त्रीजी हार ने अदर वधी ले त्रीजी हार ऊपर आउसे बीजी हार एज इट इज एज स्थान ऊपर रहेसे अने पहली हार ए त्रीजा हार ना स्थान ऊपर आउसे। हवे जोई सको छो निश्चायक आपणो बदलाई गयो छे तो एनु मूल्य केटलू थाय तो एनु मूल्य आपणे पहली हार नी मदद थी शोधी नाखीए तो पहली हार नी मदद थी शोधी एटले माइनस बार माइनस दस माइनस टू लईए तो छ माइनस पांच प्लस सिक्स लईए तो चार प्लस चार तो पहला माइनस दस अने माइनस बार माइनस बावीस बावीस गुणिया चार एट अठासी एट माइनस अठासी छ माथी पांच जसे एक आग माइनस बे गुणाया छे माइनस बे चार ने चार आठ आठ ने छ अड़तालीस तो अपनी पास थे माइनस नेव प्लस अड़तालीस તમે જોઈ શકો છો નિશ્ચયકનું મૂલ્ય આપણને કેવું મળે છે વિરોધી મળે છે એટલે પહેલા 42 મળ્યું હવે આપણને 42 પણ કેવા માઇનસ 42 મળ્યા એટલે નિયમ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ બે હાર કે સ્તંભની અદલા બદલી કરો છો ક્યારેક એક્ઝામ્પલ્સ આપણે ગણતા આવીશું એમાં કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભની અદલા બદલી કરવી પડશે તો નો ડાઉટ અદલા બદલી કરી શકો છો પણ નિશ્ચયકનું મૂલ્ય મૂળ નિશ્ચયક કરતા વિરોધી મળે છે એટલે એનો અર્થ એવો થયો તમારે આગળ બેલેન્સ કરવા માટે માઇનસ ગુણવા પડે ઓકે તો આપણો બીજો કન્સેપ્ટ અહીંયા આગળ ગુણધર્મ એનો કમ્પ્લીટ થયો ત્રીજો પોઈન્ટ એના પછીનો પોઈન્ટ છે ત્રીજો ગુણધર્મ ગુણધર્મ ત્રણ તો ત્રીજા નંબરનું ગુણધર્મ એવું કે છે કે જો કોઈ નિશ્ચયકમાં કોઈ પણ બે હાર એ જ વસ્તુ સ્તંભ પર પણ લાગુ પડી શકે છે કે સ્તંભ ના અનુરૂપ ઘટકો સમાન હોય તો તે નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થાય ઓકે તો આપણો ત્રીજો કન્સેપ્ટ એવું કે છે કે નિશ્ચયકમાં કોઈ પણ બે હાર કે સ્તંભ ના અનુરૂપ ઘટકો સમાન હોય ધારો કે આપણે એક નિશ્ચયક લખીએ કે ધારો કે પહેલી હાર આપણને આપી છે 2, 4, -3 બીજી હાર આપણી પાસે છે ધારો કે 1, -5, 8 અને ત્રીજી હાર છે 2, 4, -3 તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો પહેલી અને ત્રીજી હાર સમાન છે એ જ વસ્તુ કોઈ પણ બે સ્તંભમાં પણ લાગુ પડી શકે છે બરોબર ઓકે હું ઉદાહરણ હારના લઉં છું પણ એ જ નિયમ સ્તંભમાં પણ લાગુ પડી શકે ધારો કે આપણે પહેલી અને ત્રીજી હાર સમાન છે ઓકે તો જોઈએ એનું નિશ્ચયકનું મૂલ્ય શોધીએ પહેલા લઈએ પહેલી હારથી શોધીએ એટલે અહીંયા 2 હા સ્તંભ અને હાર કેન્સલ થશે સાદુરૂપ આપો માઇનસ માઇનસ પ્લસ થશે 5 3 15 માઇનસ 8 6 32 બીજો ઘટક નેગેટિવ એટલે માઇનસ 4 હાર અને સ્તંભ કેન્સલ થશે માઇનસ 3 માઇનસ 16 લાસ્ટ ઘટક ઓલરેડી માઇનસ છે એટલે માઇનસ 3 4 માઇનસ માઇનસ 10 એટલે પ્લસ 10 15 માઇનસ 32 એટલે માઇનસ 17 માઇનસ 4 એઝ ઇટ ઇઝ માઇનસ 19 માઇનસ 3 અને 14 17 દુ 34 એટલે માઇનસ 34 માઇનસ માઇનસ પ્લસ 19 ચોક 76 માઇનસ 14 તરી 42 બે નેગેટિવ પદ જે છે એના આપણે સરવાળા કરીએ એટલે 4 ને 2 6 અને 4 ને 3 7 એટલે માઇનસ 76 પ્લસ 76 તો તમે જોઈ શકો છો નિશ્ચયકનું મૂલ્ય 0 મળે છે મેં અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ લઈને સમજૂતી આપી દીધી છે આપણે દરેક દાખલા માટે એને સ્વીકારી લઈશું કે નિશ્ચયકના કોઈ પણ બે હાર કે સ્તંભનું મૂલ્ય કે હાર કે સ્તંભના તમામ ઘટકો સમાન હોય તો 0 થાય અથવા આપણે અહીંયા ડાયરેક્ટ લખવું હોય તો કારણ લખવું હોય તો લખી શકીએ R1 = R3 ઓકે આને સંકેતમાં લખવું એટલે લખાય કે જો ડાયરેક્ટ આ નિશ્ચયક લખી અને આપણે એની સામે 0 લખી શકીએ તો કારણ શું લખવું તો કારણ જે છે એ મેઇન ઇમ્પોર્ટન્સ છે જે એની સંકેત સાંકેતિક ભાષા છે
એ પણ આપણે કમ્પ્લીટ કરવાની છે. તો ત્રીજો જે ગુણધર્મ છે કે નિશ્ચાયકની કોઈ પણ બે હાર કે સ્તંભ ના અનુરૂપ ઘટકો સમાન હોય તો તે નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થાય. નેક્સ્ટ, એના પછીનો પોઈન્ટ ચોથા નંબરનો ગુણધર્મ જોઈએ આપણે, ગુણધર્મ ચાર. તો ચોથા નંબરનો ગુણધર્મ એવું કહે છે કે નિશ્ચાયકની કોઈ પણ હાર કે સ્તંભ, જે ક્રિયા આપણે હાર પર કરીએ છીએ એ જ રીતે સ્તંભ પર પણ કરી શકાય છે. એટલે હારમાં જે નિયમ છે સ્તંભમાં પણ લાગુ પડે. હાર કે સ્તંભ ના પ્રત્યેક ઘટકને અચળ સંખ્યા કોઈ પણ અચળ સંખ્યા કે વડે ગુણતા મળતા નિશ્ચાયકનું મૂલ્ય મૂળ નિશ્ચાયક કરતા કે ગણું હોય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ એવું કહે છે કે કોઈ એક નિશ્ચાયક છે, નિશ્ચાયકની કોઈ પણ હાર કે સ્તંભને આપણે એના પ્રત્યેક ઘટકને અચળ સંખ્યા કે વડે ગુણીએ તો મળતા નિશ્ચાયકનું મૂલ્ય એ કેટલું થાય છે, એના કરતા કે ગણું થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જે ઉદાહરણ લીધું હતું એ જ ઉદાહરણ માટે આપણે ડિસ્કસ કરીએ, તો પહેલું હતું 1 2 3, 2 - 4 5 અને 4 2 6 માટે એનું મૂલ્ય આપણને 42 મળે છે. તો આ જ ઉદાહરણ માટે આપણે ચેક કરીએ છીએ. તો ચલો, આપણી પાસે એક નિશ્ચાયક ઓલરેડી ડી હતો, એમાં પહેલી હાર હતી 1 2 3, બીજી હાર હતી 2 - 4 5 અને ત્રીજી હાર હતી 4 2 6. આનું આપણે મૂલ્ય શોધ્યું તો આપણને વિદ્યાર્થી મિત્રો 42 મળ્યા હતા, ઓલરેડી આપણે શોધેલું છે. હવે આપણે અહીંયા આગળ એવું કહે છે કે કોઈ પણ એક હાર કે સ્તંભને કે વડે ગુણો. ધારો કે હું બીજી હારને 2 વડે ગુણું છું તો શું થાય, તો નિશ્ચાયકનું મૂલ્ય એટલા ગણું થઈ જાય, એટલે 42 × 2 કરીએ એટલા ગણું થાય. એટલે હવે સૌથી પહેલા તો આપણે ડિસ્કસ કરીએ તો એને સંકેતમાં શું લખાય. સાંકેતિક ભાષા ખૂબ જરૂરી છે. રીઝન લખીશું આપણે ત્યારે શબ્દોમાં લખવું પડે, કારણ કે આપણે એવું લખીએ કે બીજી હારના ઘટકને 2 વડે ગુણતા, તો એના કરતા આપણે બેટર છે સંકેતમાં લખીશું. તો સંકેત એવું થાય, ઓકે, આર આઈ કે અથવા CIK, ઓકે, RIK અથવા CIK. આનો અર્થ એવો થાય આઈ ની હારને કે વડે ગુણતા, આઈ માં સ્તંભને કે વડે ગુણતા. ધારો કે એક ઉદાહરણ લઈએ, R2 3, એટલે આ રીતે બ્રેકેટ લખીશું આપણે. R2 3 નો અર્થ એવો થશે બીજી હારના તમામ ઘટકને 3 વડે ગુણતા. ઓકે, અહીંયા આપણે એક બે ઉદાહરણ જોઈએ કે ધારો કે એવું લખીએ R2 3, તો આનો અર્થ એવો થાય કે બીજી હારના તમામ ઘટકને 3 વડે ગુણતા. ધારો કે આપણે આવું લખીએ C1 - 3, ઓકે, તો એનો અર્થ એવો થાય કે પ્રથમ સ્તંભના તમામ ઘટકને -3 વડે ગુણતા. તમે કોઈ પણ સંખ્યા વડે ગુણી શકો છો, એ પૂર્ણાંક અપૂર્ણાંક હોઈ શકે, બરોબર, ઓકે, √2 સમમી અસમમી સંખ્યા વડે પણ તમે ગુણી શકો છો. તો અહીંયા આગળ આપણે ધારો કે એક ઉદાહરણ લઈએ અને એ ઉદાહરણ માટે આપણે એને સોલ્વ કરીશું. ધારો કે આપણે એક ક્રિયા કરીએ છે કે હું સ્તંભ પર ક્રિયા કરું છું C13, તો C13 ક્રિયા કરતા, તો આનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? C13 એટલે પહેલા સ્તંભના તમામ ઘટકને આપણે 3 વડે ગુણીએ છે. હવે જો વિદ્યાર્થી મિત્રો કે શ્રેણીક અને નિશ્ચાયકમાં કમ્પેરિઝન આપણે ક્લિયર કરીએ, તો આપણે અહીંયા આગળ ધારો કે 3 લખ્યા છે અને અહીંયા એક શ્રેણીક છે,
તો એનો અર્થ એવો થયો શ્રેણીકના તમામ ઘટકને ત્રણ વડે ગુણાય, પણ ત્રણ છે અને અંદર નિશ્ચાયક છે તો એનો અર્થ એવો થયો કોઈ એક હારને અથવા કોઈ એક સ્તંભને ગુણાશે. ઓકે, તો આ એક પોઈન્ટ આપણે ખાસ ક્લિયર કરીશું, નિશ્ચાયક અને શ્રેણીક બંને વચ્ચેનો તફાવત. તો અહીંયા પહેલા સ્તંભને આપણે કેટલા વડે ગુણીએ છીએ? ત્રણ વડે, એટલે પહેલો સ્તંભ થઈ જશે ત્રણ, ત્રણ દુ છ અને ત્રણ ચોક બાર. બીજો અને ત્રીજો સ્તંભ એઝ ઇટ ઇઝ રહેશે. તો જોઈ શકો છો તમે આપણી પાસે એક નવો નિશ્ચાયક મળ્યો. આનું મૂલ્ય શોધીએ તો જુઓ, ત્રણ માઇનસ ચોવીસ માઇનસ દસ, માઇનસ ટુ લઈએ તો છત્રીસ માઇનસ બાર પંચા સાહીઠ. ઓકે, છત્રીસ માઇનસ સાહીઠ. નેક્સ્ટ પ્લસ થ્રી લઈએ તો આપણને મળશે બાર માઇનસ માઇનસ પ્લસ અને બાર ચોક અડતાલીસ. સાદુરૂપ આપીએ તો જો માઇનસ દસ અને માઇનસ ચોવીસ એટલે આપણને અહીંયા આગળ મળે માઇનસ ચોત્રીસ, તો ચોત્રીસ ગુણ્યા ત્રણ કરીશું એટલે આપણને મળશે એકસો ને બે, એટલે માઇનસ એકસો ને બે. છત્રીસ ઓછા સાહીઠ કરીએ એટલે છત્રીસ માઇનસ સાહીઠ કરીશું તો આપણને મળશે માઇનસ ચોવીસ, અને એના ગુણ્યા બે એટલે માઇનસ અડતાલીસ, આગળ માઇનસ છે એટલે પ્લસ અડતાલીસ. નેક્સ્ટ અડતાલીસ અને બાર સાહીઠ થશે, બરોબર. ઓકે, સાહીઠ અને ત્રણ એટલે એકસો ને એસી. નેક્સ્ટ સ્ટેપ આપણે એકસો એસી માં અડતાલીસ ઉમેરીશું એટલે આપણને મળશે બસો ને અઠ્યાવીસ, એમાંથી એકસો ને બે આપણે બાદ કરીએ એટલે આપણને મળશે એકસો ને છવ્વીસ. એકસો છવ્વીસ એટલે એકસો છવ્વીસ ને આપણે ત્રણ ગુણ્યા બેતાલીસ લખી શકીએ. એનો અર્થ શું થયો જુઓ વિદ્યાર્થી મિત્રો, ઓરિજિનલ બેતાલીસ હતા, હવે આ બેતાલીસ અને એની જોડે કેટલા ગુણાઈ ગયા? ત્રણ. એટલે તમે નિશ્ચાયકના પ્રથમ સ્તંભને ત્રણ વડે ગુણ્યા તો નિશ્ચાયકનું મૂલ્ય ત્રણ ગણું થઈ ગયું. એટલે જેટલી સંખ્યા જે અચળ સંખ્યા વડે ગુણશો એટલા ગણું થશે. ધારો કે મેં માઇનસ બે વડે ગુણ્યા હોત તો એનો અર્થ એવો થયો કે આને માઇનસ બે વડે ગુણો એટલે અહીંયા આગળ માઇનસ ચોર્યાસી મળે આપણને. એટલે ડાયરેક્ટ તમે જ્યારે પણ નિશ્ચાયકના કોઈ પણ હાર કે સ્તંભના ઘટકને ગુણો છો કોઈ સંખ્યા વડે તો નિશ્ચાયકનું મૂલ્ય એટલા ગણું થઈ જાય છે. તો એનું બેલેન્સ કરવા માટે શું કરીશું? તો તમે જોઈ શકો છો ડી અને ડી ડેશ સમાન નથી, પરંતુ સમાન કરવા હોય તો ડી અને ડી ડેશ ને જો સમાન કરવા હોય તો ડી ડેશ ને આપણે ત્રણ વડે ભાગવા પડે. કારણ તમે ડી ડેશ ને ત્રણ વડે ગુણ્યા છે તો આપણે બેલેન્સ કરવા માટે ત્રણ વડે ભાગીશું તો જ એ બંને ઇક્વલ થાય. એટલે આપણે ગુણધર્મ જાણીએ કે નિશ્ચાયકની કોઈ પણ હાર કે સ્તંભને જો આપણે કોઈ એક અચળ સંખ્યા વડે જ્યારે ગુણીએ છીએ ત્યારે એનું મૂલ્ય એટલા ગણું થઈ જાય છે. એટલે બેલેન્સ કરવા માટે આપણે એટલા વડે ભાગીશું. તો ચોથા નંબરનો ગુણધર્મ પણ અહીંયા આગળ પૂર્ણ થાય છે. દરેક ગુણધર્મના જે સંકેત છે એ પ્રોપર આપણને સંકેત પણ ખ્યાલ હોવા જોઈએ કે એને સંકેતમાં આપણે કઈ રીતે લખીશું. એના પછીનો પોઈન્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ગુણધર્મ નંબર પાંચ અને ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. તો પાંચમા નંબરનો ગુણધર્મ એવું કહે છે કે નિશ્ચાયક પણ હાર નિશ્ચાયકની કોઈ પણ હાર કે સ્તંભ, હાર કે સ્તંભ ના પ્રત્યેક ઘટકને, પ્રત્યેક ઘટકને અચળ સંખ્યા કે વડે ગુણીએ, અચળ સંખ્યા કે વડે ગુણી. એટલે ધારો કે આપણે કોઈ એક અચળ સંખ્યા વડે ગુણીએ તો આપણને ખબર છે કે નિશ્ચાયકનું મૂલ્ય એટલા ગણું થઈએ, એટલે કે વડે ગુણ્યા તો કે વડે ગુણી. અન્ય હાર, અન્ય હાર કે સ્તંભ, જો તમે હાર પર ક્રિયા કરો છો તો એ હારમાં જ આપણે, અને સ્તંભ હોય તો સ્તંભ પર. અન્ય હાર કે સ્તંભના અનુરૂપ ઘટકો, અનુરૂપ ઘટકોમાં ઉમેરવામાં આવે, ઉમેરવામાં આવે તો નિશ્ચાયકની નિશ્ચાયકની કિંમત બદલાતી નથી, અને નિશ્ચાયકના જે કન્સેપ્ટ છે, એક્ઝામ્પલ્સ છે એની અંદર નેવું
95% એક્ઝામ્પલ્સ ની અંદર આ ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ્સ ગણવાનો છે. એનું કારણ કે આપણે કોઈ પણ નિશ્ચયકની હાર કે સ્તંભ લઈએ એને કોઈ એક ઘટક સંખ્યા વડે ગુણીએ એટલે એટલા ગણું થઈ જાય, બરોબર? ઓકે, પરંતુ જો ગુણી અને પાછું કોઈ અન્ય હાર કે અનુરૂપ ઘટકોમાં સ્તંભમાં ઉમેરી દેવામાં આવે તો પાછું નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. એટલે આપણે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણથી આપણે પહેલા કન્સેપ્ટ ક્લિયર કરીશું. સાંકેતિક ભાષામાં એને કઈ રીતે લખાય તો એ પણ જોઈએ. તો પહેલા આપણે લખીએ છીએ સંકેતમાં. તો ધારો કે એને સંકેતમાં લખાય આર આઈ ટેન્સ ટુ આર આઈ પ્લસ કે આર જે. હવે આનો અર્થ શું થાય? તો આનો અર્થ એવો થયો કે જેમાં જેમી હારના દરેક ઘટકને કેવડે ગુણો અને એને આઈમી હારમાં ઉમેરી દો. એટલે આ ક્રિયા ક્યાં થવાની છે? આઈ આર આઈ ઉપર. અથવા બીજો પણ એક સંકેત છે. ઓકે, તો બીજો સંકેત છે આપણે જોઈએ આર આઈ જે કે. ઓકે, આપણે બંનેમાંથી કોઈ પણ સંકેતનો ઉપયોગ કરીશું, પણ શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો આપણે આ જે સંકેત છે એનો ઉપયોગ કરીશું. અને બીજું છે સીઆઈ જે કે. હવે એને સંકેતમાં શું લખાય? ધારો કે હું અહીંયા ઉદાહરણો કેટલાક લઉં છું એના પર આપણે ક્લિયર કરીશું. કે ધારો કે અહીંયા આગળ એક ક્રિયા લખું છું કે આર ટુ થ્રી ફોર. આનો અર્થ શું થાય? જો વિદ્યાર્થી મિત્રો આર ટુ ફોર લખ્યું છે ને તો એનો અર્થ એવો થાય બીજી આરના તમામ ઘટકને ચાર વડે ગુણો. પરંતુ આપણને અહીંયા એવું આપ્યું છે આર ટુ થ્રી ફોર, એટલે એનો અર્થ એવો થાય કે બીજી હારના તમામ ઘટકને ચાર વડે ગુણી ત્રીજી હારમાં ઉમેરતા. ઓકે, આપણે ફરીથી જોઈએ શું કહે છે આર ટુ થ્રી ફોર. એટલે આપણે ક્રિયા આ રીતે કરીશું બીજી હારના તમામ ઘટકને ચાર વડે ગુણી અને ત્રીજી હારમાં ઉમેરતા. ઓકે, બીજી હારના તમામ ઘટકને ચાર વડે ગુણી અને ત્રીજી હારમાં ઉમેરતા. એટલે વિદ્યાર્થી મિત્રો જે હારમાં ઉમેરો છો ને એ બદલાશે. ધારો કે બીજો એક સંકેત જોઈએ આપણે. તો બીજો સંકેત આપણે લઈએ સી વન થ્રી. અહીંયા લખું છું માઇનસ ટુ. તો આનો અર્થ એવો થાય કે પ્રથમ સ્તંભના તમામ ઘટકને માઇનસ બે વડે ગુણી ત્રીજા સ્તંભમાં ઉમેરતા. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ હું આ જે આપણે ક્રિયાઓ જોઈ જે પણ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આર વન ટુ પણ હોઈ શકે. આર વન ટુ 1/2. તો પહેલી હારના તમામ ઘટકને 1/2 વડે ગુણો અને બીજી હારમાં ઉમેરો. ઓકે, આપણે લઈએ નેક્સ્ટ આર થ્રી ટુ માઇનસ ફાઈવ. ત્રીજી હારના તમામ ઘટકને માઇનસ ફાઈવ વડે ગુણી બીજી હારમાં ઉમેરો. ઓકે, તો અહીંયા આગળ આપણે ધ્યાન રાખવાનું જ્યાં ઉમેરીએ છીએ ને એ જ હાર બદલાશે એટલે બીજી હાર જ બદલાશે. અહીંયા પણ બીજી હાર બદલાશે, અહીંયા ત્રીજી હાર બદલાશે, અહીંયા ત્રીજો સ્તંભ બદલાશે. એટલે જ્યાં આપણે ઉમેરીએ કે છેલ્લે ઉમેરીએ છીએ એ હાર કે સ્તંભ જ બદલાશે, બાકી હાર કે સ્તંભ બદલાશે નહીં. હવે આપણે એક ઉદાહરણ લઈએ. તો ઉદાહરણ માટે હમણાં વિદ્યાર્થી મિત્રો આપણે જે ઉદાહરણ ઓલરેડી ડી શોધેલું હતું એના માટે જ આપણે ડિસ્કસ કરીએ. તો એમાં આપણી પાસે હાર હતી પહેલી હાર 1 2 3, બીજી હાર હતી 2 4 5 અને ત્રીજી હાર હતી 4 2 6. આ નિશ્ચયકનું મૂલ્ય આપણે શોધ્યું તો આપણને 42 મળ્યા હતા. હવે અહીંયા આગળ જો એક ક્રિયા કરવામાં આવે છે એ ક્રિયા અહીંયા હું લખું છું. ઓકે, ધારો કે આપણે હાર પર ક્રિયા કરીએ. ઓકે, આર 1 2 અને 3. ઓકે, આર 1 2 3. તો આર 1 2 3 ક્રિયા કરીએ છે. આર 1 2 3 ક્રિયા કરવામાં આવે તો આપણી પાસે એક નવો નિશ્ચાયક થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આપણે પહેલા એક કન્સેપ્ટ ક્લિયર કરીશું કે આર 1 2 3 એનો અર્થ એવો થાય કે પહેલી હારના તમામ ઘટકને ત્રણ વડે ગુણો. ગુણવાના છે, ક્યાંય લખવાના નથી. આ માઇન્ડમાં આપણે રાખીશું. ફરીથી રિપીટ કરું, પહેલી હારના તમામ ઘટકને ત્રણ વડે ગુણી બીજી હારમાં ઉમેરતા.
બીજી હાર બદલાશે પણ પહેલી અને ત્રીજી હાર બદલાશે નહીં, તો પહેલા જો 1 2 3 અને 4 2 6 એઝ ઇટ ઇઝ મૂકી દઈએ છે, ફક્ત બીજી હાર બદલાશે. બીજી હાર લખીએ, ચલો પહેલી હારના ઘટકને 3 વડે ગુણવાને 3 વડે ગુણવાના છે અને 3 વડે ગુણીશું, 3 2 6 અને એને આપણે 2 માં ઉમેરીએ એટલે આપણને મળે 8. પહેલી હારના આ ઘટકને 3 વડે ગુણો એટલે કેટલા થઈ જશે, 6, અને એને -4 માં ઉમેરો, -4 + 6 એટલે 2, અને 3 વડે ગુણીએ એટલે 9, અને એને બીજી હારમાં ઉમેરવા અનુરૂપ ઘટકમાં જ ઉમેરવાનો એટલે 9 અને 5 એટલે આપણને મળશે 14. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે આનું સાદુરૂપ આપીએ છીએ 1, તો શું થશે, 6 2 12 -14 2 28, -2 લઈશું તો આપણને મળે 8 6 48, -14 4 56, +3 તો આપણને મળે 8 2 16, -4 2 8. તો જો 12 - 28 કરીશું એટલે આપણને મળશે -16. એના પછી જોઈએ 56 માંથી આપણે 48 બાદ કરીએ એટલે કે 48 - 56 કરીશું, આન્સર મળે -8, આગળ -2 છે એટલે +16. 16 માંથી 8 જાય એટલે 8 અને 8 3 24. ઓકે, 16 માંથી 8 જશે એટલે 8 અને 8 3 24. એક જ મિનિટ સ્ટુડન્ટ્સ, આપણે અહીંયા આગળ જવાબ નું મૂલ્ય બદલાશે નહીં એટલે આપણે અહીંયા ચેક કરી લઈએ ફરીથી, 8 અને 3 વડે ગુણીએ એટલે 3 2 6, 3 વડે ગુણીએ એટલે 6 અને 4 એટલે 2, 9 અને 5 14. ઓકે, નિશ્ચાયક નું સાદુરૂપ આપીએ 1 12 - 28 એટલે આપણને મળશે -16, -2 લઈએ એટલે આપણને મળે 48 - 56. ઓકે, તો 48 - 56 કરીશું એટલે આન્સર મળશે -8 અને +16, 8 3. ઓકે સ્ટુડન્ટ્સ, અહીંયા આગળ આપણે ઓરિજિનલ રકમ જોઈ લઈએ, 4 2 6 1 2 3 2 - 4 5. ઓકે, પહેલી હારના તમામ ઘટકને કેટલા વડે ગુણીએ છીએ આપણે, 3 વડે ગુણીએ છીએ એટલે થાય 3 6 અને 9, અને આમાં ઉમેરીએ એટલે 3 અને 2 બીજી હારમાં ઉમેરીએ છીએ. જો સ્ટુડન્ટ્સ એટલે આપણી પાસે અહીંયા વેરિએશન આવશે. ઓકે, ફરીથી ચેક કરી લઈએ, જો ઓકે પહેલી હારના તમામ ઘટકને આપણે કેટલા વડે, 3 વડે ગુણીએ. ઓકે, અને આમાં ઉમેરીએ છીએ એટલે 3 અને 2 5 થશે અહીંયા આગળ. ઓકે, આને 3 વડે ગુણો એટલે 6, 6 માંથી 4 જશે એટલે 2 મળશે, 3 3 9, 9 ને 5 આપણને મળશે 14. ઓકે, હવે આપણે આનું સાદુરૂપ આપણે આપી દઈએ એટલે આપણને આન્સર મળી જશે. ચલો પહેલી હાર લઈ, 1, પહેલી હારથી સાબિત આપી વિસ્તરણ કરીએ છીએ, 6 2 12 -28. ઓકે, ચલો -2 લઈએ તો 6 5 ને 30, -14 4 56, +3 લઈએ એટલે આપણને મળે 5 2 10, -8. 28 - 12 કરો એટલે આપણને અહીંયા મળશે 16 અને -16 મોટાની નિશાની. 30 - 56 એટલે કે 30 - 56 કરીશું એટલે આપણને આન્સર મળશે -26 અને ગુણ્યા 2 એટલે આન્સર મળશે આપણને -52. અને 10 માંથી 8 જશે એટલે 2 અને ઓકે અહીંયા -- થઈ જશે, પ્લસ મળે અને આગળ માઇનસ ની નિશાની એટલે પ્લસ. નેક્સ્ટ એના પછી જોઈએ સર, રીજોઇન થવાનું છે? હા, રીજોઇન કરી દેજો મેમ. ઓકે, 30 - 56 કરીશ આપણે -26 26 2 52, -, પ્લસ 10 માંથી 8 જશે એટલે 2 અને આગળ 3 ગુણાયા છે એટલે +6. સાદુ રૂપ આપો. ઓકે, એટલે 52 + 6 કરીશું એટલે આપણને મળશે 58, 58 માંથી આપણે 16 બાદ કરીએ એટલે આપણને આન્સર મળશે 42. તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ, બંનેનો જવાબ આપણને કેવો મળ્યો છે, સેમ મળ્યો છે. ઓકે, એટલે એનો અર્થ એવો થયો કે તમારે જ્યારે પણ નિશ્ચાયક આપેલો હોય અને એના કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભને કોઈ સંખ્યા વડે જ્યારે ગુણો છો ત્યારે તે શું થશે, એટલા ગણું થઈ જશે. ઓકે, પરંતુ જો તમે ગુણીને ક્યાંક બીજી હાર કે કોઈ એક સ્તંભમાં તમે મૂકી દેશો ત્યારે એ નિશ્ચાયકનું મૂલ્ય બદલાશે
नहीं એટલે તમારે મેઈન એક્ઝામ્પલ્સ માં ક્યાં જરૂર પડશે તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે એક્ઝામ્પલ્સ ગણશું ત્યારે આપણા જે એક્ઝામ્પલ્સ છે નોર્મલી જે અત્યારે આપણે એક્ઝામ્પલ્સ ગણ્યા છે નિશ્ચાયકનું મૂલ્ય શોધીએ એવા નથી તો એ વખતે આપણે બને એટલું સાદુરૂપ સરળ બનવા માટે નિશ્ચાયકના હાર અને સ્તંભના ઘટકોને 0 કે 1 ના ફોર્મેટમાં આપણે લાવવા પ્રયત્ન કરીશું તો એ વખતે આપણે કોઈ પણ હાર કે સ્તંભને એ આપણા પર ડિપેન્ડન્ટ છે અને ક્વેશ્ચન ઉપર કે એને કઈ સંખ્યા વડે ગુણવાથી એ સંખ્યાને આપણે 1 કે 0 ના ફોર્મેટમાં કરી શકાય કે આપણે જ્યારે એક્ઝામ્પલ્સ આવશે ત્યારે આપણે ડિટેલ્સમાં જોઈશું ઓકે નેક્સ્ટ સ્ટુડન્ટ્સ આપણે બીજું એક ઉદાહરણ લઈએ છે આ જ એક્ઝામ્પલ માટે અને આપણે એક હાર પર ક્રિયા કરી એવું જોઈએ કે આપણે સ્તંભ પર ક્રિયા કરીશું તો જો નેક્સ્ટ આપણી પાસે ઉદાહરણ હતું કે d બરાબર 1 2 3 2 - 4 5 4 2 6 આનો આન્સર આપણને 42 મળેલો છે ઓલરેડી આપણે જાણીએ છીએ ધારો કે અહીંયા હું એક ક્રિયા કરું છું સ્તંભ પર ક્રિયા કરું છું તો C2 3 ઓકે એટલે બીજી હારના તમામ ઘટકને આપણે ધારો કે બીજા સ્તંભ સી એટલે સ્તંભ થશે તો આનો અર્થ એવો થશે કે બીજા સ્તંભના દરેક ઘટકને -2 વડે ગુણવાના છે બીજા સ્તંભને અને ત્રીજા સ્તંભમાં ઉમેરવાનું છે એટલે ફક્ત વિદ્યાર્થી મિત્રો ત્રીજો સ્તંભ જ બદલાશે તો આપણે ત્રીજો સ્તંભ બદલાય તો પહેલો અને બીજો સ્તંભ આપણે એઝ ઇટ ઇઝ લખીશું પહેલો સ્તંભ 1 2 4 એઝ આપણે હાઈલાઈટ કરી દઈએ બીજા સ્તંભને આપણે ગુણીએ છીએ તો આ સ્તંભ ઉપર ફોકસ કરીશું ઓકે પહેલા મેં જે એક્ઝામ્પલ્સ ગણ્યું C13 માટે થાય ઓકે તો C23 એટલે બીજા સ્તંભના દરેક ઘટકને ગુણીએ છીએ -2 વડે ગુણીએ છીએ તો બીજા સ્તંભના દરેક ઘટકને આપણે -2 વડે ગુણીશું અને ત્રીજા સ્તંભમાં ઉમેરીશું તો -2 વડે ગુણો એટલે -4 અને -3 એટલે -1 અને આપણે -2 વડે ગુણીશું એટલે થાય પ્લસ થઈ જશે એટલે 8 8 અને આમાં 5માં ઉમેરીએ એટલે 13 અને આપણે -2 વડે ગુણીશું એટલે -2 × 2 એટલે -4 અને +6 એટલે 2 એટલે નવો નિશ્ચાયક મળ્યો નિશ્ચાયક આપણે જોઈ શકીએ છીએ બદલાઈ ગયો પણ કોઈ સંખ્યા વડે જ્યારે ગુણીએ છીએ ત્યારે એટલા ઘણું થાય પણ ગુણીને કોઈ હાર કે સ્તંભમાં ફરી પાછા ઉમેરી દઈએ છીએ ત્યારે નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી તો આપણે એનું સાદુરૂપ આપી દઈએ 1 લઈએ ત્યારે આપણે આ 2 × 2 નિશ્ચાયક મળશે -8 - 26 બીજો -2 વાયમ ઋણ 2 × 2 એટલે 4 -13 × 52 -1 લઈએ એટલે 4 -16 એટલે +16 26 અને 8 34 થશે એટલે -34 એક સાથે ગુણાય એટલે 4 -52 એટલે આપણને મળે -48 એના ગુણ્યા -2 કરો એટલે +96 થઈ જશે 48 × 2 = 96 14 અને 6 = 20 આગળ 1 છે -1 એટલે -20 96 - 2 ઋણ નો સરવાળો કરો એટલે મળે આપણને -54 સાદુરૂપ આપો એટલે આપણને મળશે 42 તમે જોઈ શકો છો નિશ્ચાયકનું મૂલ્ય અહીંયા બદલાતું નથી ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કોઈ પણ ક્રિયાઓ કરી અને નિશ્ચાયક બદલાય પણ નિશ્ચાયકનું મૂલ્ય બદલાશે નહીં હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ્સ ની અંદર બને એટલા સાદુરૂપ આપીએ છીએ ત્યારે જેટલા 0 વધારે ને જે હાર કે સ્તંભમાં તો એનું મૂલ્ય આપણે સરળતાથી શોધી શકીએ છીએ તો જો વિદ્યાર્થી મિત્રો હું અહીંયા એક હિન્ટ આપું તમને વાત કરું છું તો કે આ ઉપયોગ કેમ થાય ધારો કે પહેલી હારને -2 વડે જો ગુણવામાં આવે તો અહીંયા આગળ ઉમેરીએ તો 0 થઈ જાય ધારો કે જો આ દાખલા માટે હું પહેલી હારના તમામ ઘટકને -2 વડે ગુણીને બીજી હારમાં ઉમેરું તો અહીંયા ભલે જે કઈ ચેન્જીસ થતો હોય પણ પહેલી હારમાં આને -2 વડે ગુણું અને અહીંયા +2 છે એટલે મને આ સ્થાને 0 મળી જાય ઓકે એટલે નિશ્ચાયકમાં 0 જેટલા વધારે તો સરળતાથી સાદુરૂપ આપી શકાય છે ઓકે સાથે સાથે આપણે બે ક્રિયાઓ એક સાથે કરી શકીએ સ્ટુડન્ટ્સ હવે પહેલી હારને
માઇનસ ચાર વડે ગુણી અને ત્રીજી હારમાં જો ઉમેરવું અને માઇનસ ચાર વડે ગુણવું એટલે માઇનસ ચાર અને ત્રીજી હારમાં ઉમેરવું એટલે પ્લસ ચાર સાથે થાય એટલે ઝીરો. એટલે જો વિદ્યાર્થી મિત્રો કોઈ એક હારને ફિક્સ કરી અને એક સાથે તમે બે જગ્યાએ ક્રિયા કરી શકો છો એટલે આ બે જગ્યાએ તમને શું મળી જશે? ઝીરો. એટલે સાદુરૂપ આપવાનું ખૂબ સરળ બની જશે. એટલે આપણે જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરીશું ત્યારે ડિટેલ્સમાં એના આપણે ક્લિયર કરીશું. તો આ આપણો જે ગુણધર્મ હતો તો ગુણધર્મ નંબર પાંચમા નંબરનો ગુણધર્મ. નેક્સ્ટ હવે આપણે જોઈએ છઠ્ઠા નંબરનો ગુણધર્મ. તો છઠ્ઠા નંબરનો જે ગુણધર્મ છે વિદ્યાર્થી મિત્રો તો એવું કહે છે કે ધારો કે એક નિશ્ચાયક આપ્યો હોય એ વન પ્લસ લેમડા વન, એ ટુ પ્લસ લેમડા ટુ, એ થ્રી પ્લસ લેમડા થ્રી, બીજી હાર છે બી વન બી ટુ બી થ્રી, ત્રીજી હાર છે સી વન સી ટુ સી થ્રી. અને અહીંયા તમે જોઈ શકો છો કે આ જે નિશ્ચાયક છે નિશ્ચાયકમાં પહેલી હારના ઘટકો સરવાળામાં આપેલા છે. તો આપણે આ જે નિશ્ચાયકને એને બે નિશ્ચાયકના સરવાળાના ફોર્મમાં લખી શકીએ. તો કઈ રીતે? તો જો એમાંથી આપણે આ એ વન એ ટુ અને એ થ્રી ઘટકો આપણે છૂટા પાડી દઈએ એટલે એ વન એ ટુ એ થ્રી, બીજી હાર અને ત્રીજી હાર એઝ ઇટ ઇઝ રહેશે સી વન સી ટુ સી થ્રી પ્લસ હવે લેમડા વન લેમડા ટુ અને લેમડા થ્રી, બી વન બી ટુ બી થ્રી, સી વન સી ટુ સી થ્રી. હવે આ આપણો છઠ્ઠા નંબરનો ગુણધર્મ છે વિદ્યાર્થી મિત્રો, સમજૂતી આપું. ધારો કે આ બંને શ્રેણી છે વિચારો. તો શ્રેણીકના નિયમો એપ્લાય કરીએ તો અનુરૂપ ઘટકોનો સરવાળો થાય. ઓકે, શ્રેણીકમાં અનુરૂપ ઘટકનો સરવાળો તો બી વન વત્તા બી વન બી ટુ ટુ ટાઈમ્સ બી વન થાય ને. ઓકે, પરંતુ નિશ્ચાયકના સરવાળામાં આ નિયમ લાગુ પડતો નથી. નિશ્ચાયકમાં નિયમ એવું કહે છે કે શ્રેણી કેવું કહે છે કે અનુરૂપ ઘટકનો સરવાળો જો બંનેની કક્ષા સમાન હોય ઓર્ડર સમાન હોય તો. પરંતુ બે નિશ્ચાયકનો સરવાળો ક્યારે વ્યાખ્યાયિત થાય? તો આપણે અહીંયા આગળ જોઈએ તો પહેલો ધારો કે આપણી પાસે આ વસ્તુ આપેલી છે જમણી બાજુ, તો એ બેનો સરવાળો ક્યારે વ્યાખ્યાયિત થાય? તો એનો જોઈ શકો છો બે હાર સમાન છે. ઓકે, અને બીજી અને ત્રીજી હાર સમાન છે, પહેલી હારે સમાન નથી તમે જોઈ શકો છો. તો આપણો અહીંયા નિયમ લાગુ પડશે કે નિશ્ચાયકમાં કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભ ના હાર સમાન હોય તો એમનો આ સરવાળામાં જે ફક્ત અનુરૂપ ઘટકો પહેલી હારના છે ને એમનો જ સરવાળો થાય. બીજી અને ત્રીજી હાર તમે જોઈ શકો છો એઝ ઇટ ઇઝ છે. ઓકે, અને ફક્ત પહેલી હારનો સરવાળો થાય. આ જ નિયમ સ્ટુડન્ટ સ્તંભ વાઇઝ પણ લાગુ પડી શકે છે કે કોઈ પણ બે સ્તંભ સમાન હોય. ઓકે, ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ બીજું. ધારો કે આ જ રીતે આપણે ધારો કે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ, આ એક આપણી પાસે નિશ્ચાયક છે. બીજો નિશ્ચાયક છે આપણી પાસે એ બી સી પી ક્યુ આર જી એચ આઈ. વિદ્યાર્થી મિત્રો જો આપણી પાસે બે નિશ્ચાયક છે એમાં એબીસી એબીસી સમાન છે, જીએચઆઈ જીએચઆઈ સમાન છે, એટલે બે સ્તંભ આપણી પાસે સમાન છે. તો કોઈ પણ બે સ્તંભ સમાન હોય તો એમનો સરવાળો શું થાય? તો કે અહીંયા અનુરૂપ ઘટકનો સરવાળો થાય નહીં. તો અહીંયા આગળ જે બે સમાન છે તો એઝ ઇટ ઇઝ જ રહેવાના છે, પણ બીજો સ્તંભ સમાન નથી તો એના જ અનુરૂપ ઘટકનો સરવાળો થશે. એટલે અહીંયા આવશે એબીસી, ઓકે, પછી આવશે ડી પ્લસ પી, ઈ પ્લસ ક્યુ અને એફ પ્લસ આર, અને ત્રીજો સ્તંભ જી એચ આઈ એઝ ઇટ ઇઝ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ છઠ્ઠા નંબરનો ગુણધર્મ. એટલે ક્યારે બે નિશ્ચાયક જ્યારે સરવાળાના ફોર્મમાં આપેલા હોય ત્યારે એમાં કોઈ પણ બે હાર કે સ્તંભ જો સમાન હોય તો જે સમાન નથી એના અનુરૂપ ઘટકોનો સરવાળો થશે. ઓકે, તો આપણા અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો જે છ ગુણધર્મો છે એ ગુણધર્મો કમ્પ્લીટ થયા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જ્યારે પણ મળીશું ત્યારે વિદ્યાર્થી મિત્રો આ છ જે ગુણધર્મો છે એ ગુણધર્મોની તૈયારી સાથે આપણે આવીશું અને એક્સરસાઇઝ આપણે 4.2 સ્ટાર્ટ કરીશું. એની અંદર ટોટલી એ આ જે ગુણધર્મો છે એ ગુણધર્મો ઉપર આધારિત એક્ઝામ્પલ્સ છે. ગુણધર્મો જેટલા તમારા ક્લિયર હશે એટલા તમે સરળતાથી
એને સોલ્વ કરી શકશો. એટલે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો દરેક જણ આ જે ગુણધર્મો છે એની તૈયારી સાથે આવશો.